નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન રકમ આપશ્રી સમક્ષ છે કે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓ પરના લંબ અંતર ખાસ ગુજરાતી છે, ખાસ સમજજો. વસ્તુ શું કહેવા માંગે છે તો પેલી વસ્તુથી સ્ટાર્ટ કરું ને ભાઈ, તો 2D માં કાટકોણ ત્રિકોણ મારે દોરવો પડે. હાલો સાહેબ, આ દોયરો કાટકોણ ત્રિકોણ, પછી શું કરવાનું થાય? તો પછી મને એવું એ લોકો કહેવા માંગે છે કે કોઈ પણ એક બિંદુ સિલેક્ટ કરો. અરે ભાઈ, બિંદુની વાત હોય તો એ તો અમે પહેલા સિલેક્ટ કરી લઈએ. ચાલો આ બિંદુ મેં સિલેક્ટ કર્યું, ધારો કે હાલો આ બિંદુથી શું? તો આ બિંદુથી કાટખૂણો બનાવતી બાજુઓ, તો કાટખૂણો બનાવતી બાજુ એટલે વળી હું, તો કાટખૂણો બનાવતી બાજુ એટલે બીજું કાંઈ નહીં કે અહીંયા તમારો ખૂણો 90 નો બને છે ભાઈ. આ ખૂણો 90 નો બને ને ઈ બાજુ, એટલે કે આ બાજુ અને આ બાજુ પર શું? પર શું? લંબ અંતર. એટલે કે લંબ અંતર એટલે આને થોડા લંબ અંતર કહેવાય, આને લંબ અંતર કહેવાય. અચ્છા, હવે સમજાણું કે આ કહેવા શું માગે છે. એટલે કે આ લંબ અંતર અને આ લંબ અંતર થાય, આવી રીતે પ્રશ્ન છે. ને અનુક્રમે એ આડા હવડા નામ આપી શકો છો, એ અને બી છે. તો આ બંનેમાં સમાન વસ્તુ શું થાય? તો કે આ ખૂણો થીટા સમાન થાય, આ ખૂણો થીટા સમાન થાય, આ ખૂણો થીટા સમાન થાય. આને નામ આપી દઉં એ, બી અને સી. એ સી તમારો કર્ણ છે, એ બી પ્લસ. અહીંયા નામ આપી દઉં ડી, ઈ અને એફ. ઓકે ભાઈ, તો હવે વાત કરી દઈએ ત્રિકોણ એ ડી બી માટે. એ ડી બી માટે, એ ડી બી માટે, એ બી ડી માટે શું? તો હું લઈ લઉં છું કોસ થીટા, એટલે કે પાસેની બાજુ બી ના છેદમાં કર્ણ, એટલે કે એ બી. તો આના ઉપરથી મિત્ર મને એ બી નામની વસ્તુ મળી જાય, બી ના છેદમાં કોસ થીટા. સરસ લ્યો, કંઈક અડધો તો મળ્યો. ઓકે, હવે લઈએ બીજો ત્રિકોણ ધ્યાનમાં, એટલે કે આ ઈ શું છે? તો કે ત્રિકોણ બી એફ અને સી માટે. બી એફ સી માટે આપણે લઈ લઈએ સાઇન થીટા. કેમ ભાઈ? તો કે સામેની બાજુ ઇઝ નોન, જાણીએ છીએ એ ના છેદમાં કર્ણ બીસી થાય. તો આના ઉપરથી માપ બીસી મળી જાય ભાઈ. બીસી માપ શું થાય? તો બી અને સી નું માપ થાય એ ના છેદમાં સાઇન થીટા. લ્યો, આવું તમારું માપ છે. તમારે કર્ણની લંબાઈને જ ધ્યાનમાં લેવાની છે, બીજું કાંઈ નથી. એની વાત કરી દઈએ તો કર્ણની લંબાઈ જે તમારે મહત્તમ કે ન્યૂનતમ સાબિત કરવાની છે. કર્ણની લંબાઈ એટલે બીજું કાંઈ નહીં, એ બી પ્લસ બી સી થાય. એ તો આપણે આકૃતિ પરથી નક્કી કરી લીધું હતું. એ બી શું છે? તો બી ના છેદમાં કોસ થીટા છે પ્લસ એ ના છેદમાં સાઇન થીટા છે. ઓકે ભાઈ બંધ, આવું બધું જો તમારી પાસે ક્લિયર કટ હોય તો આને મારા ખ્યાલથી તો થીટાનું વિધેય કહેવાય છે. અચ્છા સાહેબ, આવું છે એમને રકમમાં. હવે ખબર પડી કે આ જે લંબાઈ આપે છે એ તો આખો થીટાનું સ્વરૂપ છે, તો એને જ હું વિધેય બનાવી દઉં. તો પહેલું વિકલન એવું થાય, એફ ડેશ થીટા બરાબર અચળ બી બાર સેક થીટાનું વિકલન, કારણ કે આને ઉપર લખું તો સેક થીટાનું વિકલન થાય, સેક થીટા ઇન્ટુ ટેન થીટા થાય. પછી નિશાની પ્લસ એ, કોસેક થીટાનું વિકલન માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા થાય. લ્યો, આ તમારું પહેલું વિકલન નામની વસ્તુ પ્રગટ થઈ જાય. દ્વિતીય વિકલન મેળવી દઈએ, તો સેકન્ડ ડેરિવેટિવ મેળવીએ એફ ડબલ ડેશ થીટા. એમાં એ અચળ, સોરી બી અચળ કહેવાય બાર રીએ, સેક થીટા એમનું એમ, ટેન થીટાનું વિકલન થાય સેક સ્ક્વેર થીટા. અચ્છા, પ્લસ ટેન થીટા એમનું એમ, સેક થીટાનું વિકલન થાય સેક થીટા ટેન થીટા, અને ટેન થીટા એમનું એમ રહેશે. ઓકે સાહેબ, માઇનસ તો માઇનસ, એ તો એ, કાઉસ તો કાઉસ, કોસેક એમનો એમ, કોટ થીટાનું વિકલન થાય માઇનસ કોસેક સ્ક્વેર થીટા. આમાં જોઈ લ્યો માઇનસ નિશાની આવી ગઈ છે, પ્લસ કોટ થીટા એમનો એમ, કોટ થીટા એમનો એમ, કોસેક થીટાનું વિકલન માઇનસ કોસેક થીટા અને કોટ થીટા થાય. ડન છે. તો હવે શું? તો હવે બીજું કશું નહીં, હું એફ ડબલ ડેશ થીટામાં એકેય વસ્તુ ઋણ નથી ને એ તમને હું બતાવી દઉં છું. તો એફ ડબલ ડેશ થીટા બરાબર બી સેક ક્યુબ થીટા પ્લસ બી સેક થીટા ટેન સ્ક્વેર થીટા માઇનસ એ અંદર આપતા જાઉં તો પ્લસ દેખાતું જશે, એ કોસેક ક્યુબ થીટા પ્લસ એ કોસેક થીટા કોટ સ્ક્વેર થીટા થશે,
તો આવી રીતે તમારું દ્વિતીય વિકલન તમને મળી જશે. હવે શું? તો કે હવે નિર્ણાયક કિંમત. નિર્ણાયક કિંમત માટે મારે તમારે શું કરવાનું હોય? તો મારે અને તમારે એફ ડેશ થીટા બરાબર ઝીરો લેવાનો થાય. એફ ડેશ થીટા બરાબર ઝીરો લ્યો, એટલે કે આ ઝીરો થાય. બી સેક થીટા ટેન થીટા માઇનસ એ કોસેક થીટા કોટ થીટા અને બરાબર છે તો કે ઝીરો. તો આના ઉપરથી આમને શું કહેવાય? તો આમને કહેવાય એકના છેદમાં કોસ સાઈનના છેદમાં કોસ, એટલે સાઈનના છેદમાં કોસનો સ્ક્વેર આવ્યો બરાબર એ બાય બી. આને શું કહેવાય? તો કે એકના છેદમાં સાઈન કોસના છેદમાં સાઈન બરાબર, એટલા માટે કે આ સામે જાય છે. તો અહીંયા લખાય સાઈન થીટાનો સ્ક્વેર અને ઉપર એક વખત આવે કોસ થીટા. તો મિત્રો આમને જોઈને તમે બધા તો બહુ મહારથી હોય છો તો ખબર પડી જ જાય કે સાઈન ગુણ્યા સાઈન સ્ક્વેર સાઈન ક્યુબ થીટા થાય, કોસ અને કોસ સ્ક્વેર કોસ ક્યુબ થીટા થાય. તો ક્યુબ અહીંયા લખી નાખો અને બરાબર સામે શું? એ બાય બી. અરે ભાઈ ટેન ક્યુબની વાત કરો ને, તો ટેન ક્યુબ થીટા બરાબર આવ્યું એ બાય બી. તો આના ઉપરથી ટેન થીટા એટલે કે પોઝિટિવ આન્સર આવે અને એ થાય એ બાય બીનું ઘનમૂળ. આ તમારો ટેન થીટા થશે એ બાય બીનું ઘનમૂળ. હવે શું કરવાનું? તો હવે કંઈ નથી કરવાનું ભાઈ, ટેન થીટા એ બાય બીનું ઘનમૂળ છે ને આપશ્રી મૂકી દેશો એફ ડબલ ડેશ થીટામાં. તો એફ ડબલ ડેશ થીટા તો ઓલવેઝ પોઝિટિવ છે, એટલે કે કર્ણની લંબાઈ જે હોય એ ન્યૂનતમ જ લેશે. કર્ણની લંબાઈ ન્યૂનતમ રહેશે. હવે ન્યૂનતમ મળે તો એ ન્યૂનતમ લંબાઈ સાબિત કરવાની વાત છે. તો કર્ણની લંબાઈ જો મારા ખ્યાલથી આપશ્રી ઉપર જોઈ શકો છો, તો કર્ણની લંબાઈ બરાબર એબી પ્લસ બીસી હતું. એબી શું હતો? તો એબી બીજું કંઈ નહોતું ભાઈ, એબી શું હતો? તો કે એબી હતો એના છેદમાં સોરી બીના છેદમાં કોસ થીટા, એટલે કે બી સેક થીટા હતો. અને આ હતો એ અને કોસેક થીટા. ઓકે સાહેબ, તો લંબાઈ તમારે જે ન્યૂનતમ લંબાઈ મેળવવાની છે બી સેક થીટાને આવું કહેવાય વન પ્લસ ટેન સ્ક્વેર થીટા? કેમ નહીં સાહેબ, કહેવાય જ ને. અને પ્લસ એ કોસેક થીટાને કહેવાય વન પ્લસ કોટ સ્ક્વેર થીટા. હવે ટેન અને કોટની કિંમત તો હાજર છે, ટેન એ બાય બીનું ઘનમૂળ છે, યાદ રાખશું. ઓકે, બી વર્ગમૂળમાં એ બાય બીનું ઘનમૂળ, એ બાય બીનું ઘનમૂળ અને એની પાછી બે ઘાત, વેરી ગુડ. એ તો કોટ હું થાય, અરે ભાઈ બી બાય એનું ઘનમૂળ થાય, તો બી બાય એનું ઘનમૂળ અને એનો પાછો સ્ક્વેર. ઓકે, તો હવે તમે જો છગડિયામાં લસાહ નામની વસ્તુને ધ્યાનમાં લ્યો તો અહીંયા થાય બી અને એની ટુ બાય થ્રી અને એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રી ના છેદમાં બીની ટુ બાય થ્રી પ્લસ એ વર્ગમૂળમાં એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રી ના છેદમાં એની ટુ બાય થ્રી, જેના સ્ક્વેર રૂટ નીકળે એને કાઢી લ્યો અને બાકીનું રૂટ ઉપરનો અંશ બેમાંથી કોમન. તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા બે હરખી વસ્તુઓ જ છે, તો એને બહાર લઈ લ્યો. વર્ગમૂળમાં એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રીને લઈ લેતા કોમન. અહીંયા શું વધે? બી વધે, આ વધે, એનું વર્ગમૂળ લ્યો એટલે બીની વન બાય થ્રી બે ઘાત નીકળી જાય, પ્લસ એ વધે અને અહીંયા વર્ગમૂળ લ્યો આનું, તો એ પણ વન બાય થ્રી જ રહીએ. હવે તમને ખબર છે કે એના છેદમાં અને બીના છેદમાંની છે હું, તો આ પહેલાં લખી નાખું એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રીનું વર્ગમૂળ એટલે શું થાય? તો એ થાય વન બાય ટુ. બીના છેદમાં બીની વન બાય થ્રી ઘાતની બાદ બાકી, એના છેદમાં એની વન બાય થ્રી ઘાતની બાદ બાકી, એની કાંઈ ઘાત નથી તો કાંઈક તો છે, એની એકડો હોય ન લખવામાં આવે. આધાર હરખો, અચ્છા તો ઘાતનો સરવાળો, હં તો એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રીની પહેલી ઘાત વન બાય ટુ અને બીજી ઘાત એક છે, તો તેથી તમારો આન્સર એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રીની થ્રી બાય ટુ તમારા પ્રશ્નનો આન્સર એટલે કે વિકર્ણની લંબાઈ રહેશે, જે તમારે સાબિત કરવાની હોઈ શકે છે. ખાસ જોઈ લેજો, બહુ સરસ મજાનો ગોલી જેવો ક્વેશ્ચન છે, પણ ખાસ લંબાઈ સાબિત નહીં થાય તો આપશ્રી ફિટ થઈ શકો છો. ઓકે, તો આ તમારે મહત્તમ લંબાઈ એની ટુ બાય થ્રી પ્લસ બીની ટુ બાય થ્રીની થ્રી બાય ટુ ઘાત રહેશે.